વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 2 માં અંગ્રેજીની સ્ટેપ બુક ની અંદર આપણે પેજ નંબર 35 આયા બરાબર, એની અંદર જો જ્ઞાન કસોટી ગયા વિડિયો ની અંદર આપણે એનિમલ્સ નેમ બરાબર એટલે કે પ્રાણીઓના નામ સ્પેલિંગ વિચાર શીખી ગયા. હવે આપણે આયા છે જ્ઞાન કસોટી. તો આજની તારીખ મારો 21/12 બરાબર CW. પહેલું જુઓ, ચિત્ર જોઈએ, સાચા સ્પેલિંગ સામે ગોળમાં ઘાટું કરો. ચિત્ર જોવાનું છે, કયો સ્પેલિંગ સાચો છે એની અંદર આપણે શું કરીશું, પેન્સિલથી ઘાટું. LION લાયન એટલે સી, DEER બરાબર, DEER ડિયર એટલે હરણ, ELEPHANT એલિફન્ટ એટલે હાથી. તો આપણે અહીં હાથીનું ચિત્ર આપેલું છે, તો હાથીને ઇંગ્લિશમાં શું કહેવાય, એલિફન્ટ બરાબર. તો ELEPHANT એલિફન્ટ ઉપર શું કરીશું આપણે પેન્સિલથી, તમારે મારી સાથે જ સ્ટેપ બુકની અંદર આ રીતના ઘાટું કરવાનું છે. હવે બીજું જુઓ, SHEE સીપ એટલે કેટું, DEER એટલે હરણ, GOAT ગોટ એટલે કે હરણ. ને આપણે જે ચિત્ર આપ્યું છે કયું છે, હરણ. તો હરણ ઇંગ્લિશમાં શું કહીશું આપણે, ડિયર, DEER. તો એની અંદર તમારે પેન્સિલથી આ રીતના ગોળની અંદર શું કરવાનું છે, ઘાટું કરવાનું છે. હવે જો GOAT ગોટ એટલે બકરી, COW કાવ એટલે ગાય, ને FOX ફોક્સ એટલે શિયાળ. આપણે કયું ચિત્ર દેખાય છે, શિયાળનું ચિત્ર દેખાય છે બરાબર. તો ફોક્સ એટલે શિયાળ. તો આપણે FOX ફોક્સ ઉપર શું કરીશું, પેન્સિલથી આ રીતના ઘાટું કરીશું બરાબર. હવે અહીં જુઓ, CAMEL કેમલ એટલે ઊંટ, PIG પિંગ એટલે કે બૂંદ, અને DOG ડોગ એટલે કૂતરો. આપણને અહીં ભૂંડનું ચિત્ર આપેલું છે, તો ભૂંડને ઇંગ્લિશમાં શું કહીશું, પિંગ, PIG પિંગ એટલે કે બૂંદ. તો એની અંદર આપણે આ રીતના ઘાટું કરીએ. હવે જો SHEE સીપ એટલે ઘેટું, GOAT ગોટ એટલે બકરી, RABBIT રેબિટ એટલે કે સસલું. તો આપણને ઘેટાનું ચિત્ર આપેલું છે, તો ઘેટાને ઇંગ્લિશમાં શું કહેવાય, સીપ, SHEE સીપ એટલે ઘેટું. તો આપણે એની અંદર શું કરીશું, આ રીતના પેન્સિલથી ઘાટું કરીશું. હવે જો ZEBRA ઝીબ્રા એટલે કે ઝીબ્રા, TIGER ટાઈગર એટલે વાઘ, LION લાયન એટલે કે સી. આપણને અહીં વાઘનું ચિત્ર આપેલું છે, તો TIGER ટાઈગર એટલે વાઘ ઉપર આપણે આ રીતના ઘાટું કરીશું બરાબર. હવે નીચે જુઓ કે નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખો બરાબર. આપણને ગુજરાતી ઉચ્ચાર આપ્યો છે, આપણે અંગ્રેજી ઉચ્ચાર લખીશું. કૂતરો, કૂતરાને ઇંગ્લિશમાં શું કહેવાય, ડોગ. તો અહીં લખીશું આપણે ડોગ. વાંદરો, વાંદરાને ઇંગ્લિશમાં કહેવાય મંકી, મંકી એટલે વાંદરો. અને બિલાડી, બિલાડી એટલે કેટ એટલે કે બિલાડી બરાબર. હવે નીચે જુઓ, નીચે આપેલા અંગ્રેજી ઉચ્ચાર વાંચી તેના ગુજરાતી અર્થ લખો. પહેલાં આપણે ગુજરાતીનું અંગ્રેજી કર્યું, હવે આપણે અંગ્રેજીનું ગુજરાતી કરીશું. ચલો, ગોટ બરાબર, ગોટ એટલે કે બકરી. હવે જુઓ, ડોંકી, ડોંકી એટલે ગધેડો, અને ઓક્સ એટલે કે બળદ બરાબર. હવે નીચે જુઓ, AEIOK યુમાંથી યોગ્ય મૂળાક્ષર મૂકી સ્પેલિંગ પૂર્ણ કરવાનો છે. આપણે આજે આપણા સ્વર્ડ છે 5 બરાબર, એના આધારે આ સ્પેલિંગ પૂરો કરીશું. H ખાલી જગ્યા RSE, આ ઘોડો છે બરાબર, એટલે શું આવે, ઓચ, ઓ, HORSE હોર્સ એટલે ઘોડો. Z ખાલી જગ્યા BRA, આપણે આ ઝીબ્રા છે એટલે ઝીબ્રાનું સ્પેલિંગ શું થશે, ZEBRA ઝીબ્રા. આ છે RABBIT ખાલી જગ્યા T બરાબર, રેબિટ. તો RABBIT રેબિટ એટલે સસલું. B ખાલી જગ્યા AR બરાબર, બેર એટલે કે રીચ. તો અહીંયા હશે BEAR બીઆર એટલે રીચ. હવે જુઓ, ચિત્ર ઓળખી અંગ્રેજી સ્પેલિંગ લખો અને શબ્દ કયડો પૂરો કરો. આપણે એ ચિત્ર જોવાનું છે અને સ્પેલિંગ લખો અને શબ્દ કયડો પૂર્ણ કરીશું. આ છે સી અને આ છે કાવ, અહીં ઓ આપ્યો છે બરાબર. તો જુઓ, આપણે લખીશું FOX ફોક્સ એટલે શિયાળ, આવે છે કાવ. તો COW કાવ એટલે ગાય. હવે અહીં જુઓ, આ ટાઈગર એટલે વાઘ, અને અહીં આપ્યું છે ઊંટ એટલે કે કેમલ.
તો આવશે ટી આઈ જી ઈ આર, ટાઈગર એટલે વાઘ. અને પછી છે કેમલ, એટલે સી એ એમ ઈ એલ, કેમલ એટલે ઊંટ. હવે જો આપેલા કોષ્ટકમાંથી પ્રાણીઓના બે નામ શોધી રંગપુરોને લખો. તો આપણે આ કોષ્ટક આપ્યું છે, તો આપણે શું કરવાનું છે, એક પીળો અને લાલ કલર લેવાનો છે, બરાબર. તો જો પહેલું આપણને દેખાય છે ટાઈગર, તો જો ટી આઈ જી ઈ આર, એની અંદર આપણે કયો કલર પૂરીશું, લાલ કલર. આ રીતના તમારે પૂરી દેવાનો છે ખાનાની અંદર. જો ટાઈગરનો સ્પેલિંગ બરાબર. હવે નીચે જો, નીચે કહો છે જી ઓ એ ટી, એટલે કે પીળો કલર પૂરીશું, એટલે કે ગોટ. તો અહીંયા આવશે જી ઓ એ ટી, ગોટ એટલે બકરી અને ટાઈગર એટલે વાઘ, બરાબર. આ રીતના તમારે બે કલર પૂરવાના છે, ગમે તે કલર લઈ શકાય. હવે તો તમારે આ નીચે લખવાનું, પહેલું આપણે કયો લખ્યો ટાઈગર, તો ટી આઈ જી ઈ આર, ટાઈગર એટલે વાઘ. અને બીજો છે જી ઓ એ ટી, તો જી ઓ એ ટી, ગોટ એટલે બકરી, બરાબર. તો તમારે આ રીતના ધોરણ બેમાં પેજ નંબર 35 પર મેં જે રીતના કેન્કા સુધી તમને લખાય છે એ રીતના બોલી બોલીને સારા અક્ષરે લખવાની છે, બરાબર. થેન્ક યુ.